જાવાની મૂળભૂત બાબતો ચેપ્ટર નંબર 7 જાવા એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે જે ઉચ્ચ કક્ષાના યુનિક્સ વર્કસ્ટેશન માટે પ્રખ્યાત સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે સી પ્લસ પ્લસ પછી વિકાસ પામેલી જાવા ભાષા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ જુદા જુદા હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમ પર નાની સરળ સુવાહ્ય બની રહે તેવી બનાવેલી છે આ પ્રકરણમાં આપણે જાવા સાથે પ્રોગ્રામિંગ શીખવાની શરૂઆત કરીશું આપણે જાવામાં મેઇન મેથડ વડે કરી શકાતા પાયાના કાર્યો અને સાદા જાવા વિધાનો બાબતે ચર્ચા કરીશું આપણે અગાઉ સી ભાષા ભણી ગયા હોવાથી જાવાના પાયારૂપ બંધારણો સમજવા માટે ખૂબ જ સરળ બનશે મોટાભાગના જાવા વિધાનોની વાક્યરચના એટલે કે જે એને સિન્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે સી ભાષા જેવી જ છે સૌથી પહેલાં તો આપણે જાવા ભાષાનો પરિચય મેળવી લઈએ ઇન્ટ્રોડક્શન ટુ જાવા જાવા ભાષા 1991માં સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે જાવા નાની ઝડપી કાર્યક્ષમ અને હાર્ડવેર ઉપકરણોની વિશાળ શ્રેણી માટે સુવાહ્ય છે તેને વર્લ્ડ વાઇડ વેબ દ્વારા અમલમાં મૂકી શકાય તેવા એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ્સના વિતરણ માટેની એક આદર્શ ભાષા અને વિવિધ પ્લેટફોર્મ ઉપર સરળતાથી વાપરી શકાય અને સુવાહ્ય હોય તેવા પ્રોગ્રામ્સ બનાવવા માટે સામાન્ય ઉદ્દેશવાળી પ્રોગ્રામિંગ ભાષા પણ ગણવામાં આવે છે એટલે કે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જાવા જે છે એ ઓબ્જેક્ટ આધારિત ભાષા છે અને તે સી ભાષાથી અલગ પડે છે જાવાનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને પદ્ધતિ અને લવચિક એટલે કે ફ્લેક્સિબલ વિભાગીય એટલે કે મોડ્યુલર અને ફરી વાપરી શકાય તેવા પ્રોગ્રામના કોડ લખવાના સામર્થ્યનો પૂરેપૂરો લાભ લઈ શકીએ છીએ તે વિવિધ પ્રકારની ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે તે મૂળભૂત ડેટા પ્રકારો સિસ્ટમની નિવેશ અને નિર્ગમ ઉપયોગી ક્ષમતા તેમજ અન્ય યુટિલિટી કાર્યો માટે સગવડ પૂરી પાડે છે આ મૂળભૂત ક્લાસનો સમૂહ જાવા ડેવલપમેન્ટ કીટ એટલે કે જીડીકે નો એક ભાગ છે જીડીકેમાં નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના અને વપરાશકર્તાના સેતુ ટૂલકીટના કાર્યો માટેના અનેક ક્લાસ હોય છે લાઇબ્રેરીના બધા ક્લાસ જાવામાં લખાયેલા હોવાથી બધા જાવા વિનિયોગની જેમ સમગ્ર પ્લેટફોર્મ ઉપર તે સુવાહેલ કે પોર્ટેબલ હોય છે જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે પ્લેટફોર્મ સ્વતંત્રતા એ પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમથી બીજી ઉપર સરળતાથી લઈ જવાની ક્ષમતા છે સોર્સ પ્રોગ્રામના સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારોનું કદ બધા વિકાસ પ્લેટફોર્મ ઉપર અચળ છે અને દ્વિઅંકી સ્તરે બાઇટ કોડિંગ ટપરીટને કારણે પ્લેટફોર્મ સ્વતંત્રતા શક્ય છે જાવાના રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશનના મિશ્રણનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે પ્લેટફોર્મ સ્વતંત્રતા નીચે આકૃતિમાં દર્શાવ્યું છે તે મુજબ આપણે એને સમજીએ આજે જાવા સોર્સ જાવા કમ્પાઇલર જાવા બાઇટ કોડ જાવા ઇન્ટરપ્રિટર ફોર લિનક્સ જાવા ઇન્ટરપ્રિટર ફોર વિન્ડોઝ એન્ડ જાવા ઇન્ટરપ્રિટર ફોર મેક ઓપરેટિંગ સિસ્ટમ આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે નોર્મલ આપણે સમજી લઈએ જાવા સોર્સ એટલે કે જે સોર્સ ફાઇલ હોય જ્યાં આપણે કોડિંગ લખેલું છે તે અને ત્યારબાદ છે જાવા કમ્પાઇલર કમ્પાઇલર એટલે જે સોર્સ કોડ હોય એનું રૂપાંતર થાય સેમાં બાઇટ કોડમાં એટલે ઇન બિટવીન જે પ્રોસેસ છે એને કમ્પાઇલર તરીકે ઓળખશું બાઇટ કોડમાં એનું રૂપાંતર થશે એટલે કે કમ્પ્યુટર સમજી શકે તે ભાષામાં અને પછી તમારે જે સ્વરૂપે જોઈએ છે એ સ્વરૂપ આપે છે એટલે અહીંયા સુધી પ્લેટફોર્મ સ્વતંત્ર છે આટલે આવ્યા પછી એ પ્લેટફોર્મ સ્વતંત્ર રહેતું નથી એને આપણે આપણી ભાષામાં કમ્પ્લીટ કરીએ કે ભાઈ કોઈ પણ તમે સોફ્ટવેર કે એપ્લિકેશન જ્યારે મોબાઈલની અંદર કે ડેસ્કટોપ કમ્પ્યુટરમાંથી તમે ડાઉનલોડ કરવાની ટ્રાય કરો છો ડાઉનલોડ કર્યા પછી અરે ડાઉનલોડ વખતે તમને પૂછે છે કે ફોર વિન્ડોઝ ફોર લિનક્સ ફોર એન્ડ્રોઈડ તમે જે કંઈ ઓપરેટિંગ સિસ્ટમ માટે પસંદ કરો છો એક વખત એની અંદર ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી એ એટલા પૂરતું જ સીમિત રહી જાય છે જો તમારે લેપટોપમાં તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય તો એ લેપટોપ પૂરતી સીમિત રહેશે અને એની અંદર આવેલી ઓપરેટિંગ સિસ્ટમ પૂરતી સીમિત તમારે બીજા ડેસ્કટોપ કમ્પ્યુટરની અંદર જો એને લઈ જવું હોય તો સૌથી પહેલાં તો તમારે એને એ જે સિસ્ટમમાં ઉપયોગમાં લેવું છે એની અંદર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલેશન્સ આપવું પડશે
એટલા માટે એને એવું કહેવામાં આવે છે કે આટલા સુધી પ્લેટફોર્મ સ્વતંત્ર છે, અહીંયા આવ્યા પછી એક વખત વિન્ડોઝ માટે થઈ જાય તો એ લિનક્સમાં ઓપરેટ આપણે નહીં કરી શકીએ, લિનક્સ માટે અલગથી ઓપરેટ કરવાનું રહેશે. જાવામાં લખેલા પ્રોગ્રામનું એવા કમ્પ્યુટરની મશીન ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતમાં અસ્તિત્વમાં નથી. આ પ્રકારના વર્ચ્યુઅલ મશીન કમ્પ્યુટરમાં જાવા વર્ચ્યુઅલ મશીન છે, ફૂલ ફોર્મ યાદ રાખવાનું, JVM જાવા વર્ચ્યુઅલ મશીન તરીકે ઓળખાય છે. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને જાવા બાઇટ કોડ કહેવામાં આવે છે. દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રિટરની જરૂર પડે છે. જાવા બાઇનરી ફાઇલ્સ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય છે જે કોઈપણ એક પ્રોસેસર અથવા તો કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ માટે ચોક્કસ નથી. બાઇટકોડ વાપરવાનો ગેરલાભ તેના અમલની ઓછી ઝડપ છે. આ પ્રકારના ટૂલ્સ ઉપલબ્ધ છે જે જાવા બાઇટકોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે. નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે પણ તે મશીન સ્વતંત્ર રહેતા નથી. નેટિવ કોડ એટલે કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમે કીબોર્ડમાંથી એ ટાઈપ કર્યો, કમ્પ્યુટર એ સમજી નથી શકતો, એ એની મશીન ભાષામાં રૂપાંતર કરશે અને પછી તમને જો મશીન ભાષામાં આઉટપુટ આપશે તો તમે નહીં સમજી શકો. માટે એને મૂળ રૂપમાં એટલે તમે જે ભાષા સમજી શકો છો, તમે જે ભાષામાં લખાણ અંદર આપ્યું છે એમાં રૂપાંતર કરે છે. ત્યારે તમને એ આઉટપુટ તરીકે મોનિટર પર એ દર્શાવે છે જે તમે સમજી શકો છો. ઇન બિટવીન જે પ્રક્રિયા થઈ એને કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર કહી શકાય કે કારણ કે એનું મશીન ભાષામાંથી રૂપાંતર બાઇટ કોડમાં અને એના પછી નેટિવ કોડમાં રૂપાંતર થાય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ સાદા જાવા વિનિયોગનું નિર્માણ કરીએ એટલે એક એવો પ્રોગ્રામ જોઈએ કે જે કોલ કોસ્ટ નામનું અહીંયા બનાવ્યો છે. કોલ કોસ્ટ એટલે કે તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવતો હોય છે કે તમારું બેલેન્સ આટલું હતું, તમે આટલી મિનિટ કે આટલી સેકન્ડ વાતો કરી અને એના આટલા પૈસા થયા, હવે તમારું બેલેન્સ આટલું છે. તો એ જણાવતો એક પ્રોગ્રામ છે જેનું નામ છે કોલ કોસ્ટ. આજે છે એ કોમેન્ટ છે સ્ટાર હેશ વાળી, આ પણ કોમેન્ટ છે અને આ પણ કોમેન્ટ છે. કોમેન્ટ એટલે લિનક્સના 11માના ચેપ્ટરની અંદર આપણે હેશ સાઇન બનાવતા હતા. પહેલી લીટીમાં હેશ સાઇન પછીનું જે લખાણ છે એને કોમેન્ટ તરીકે ગણવામાં આવે છે. કોમેન્ટ કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ થતી નથી અને કોમેન્ટ માટે એવું કહી શકાય કે પ્રોગ્રામર માટે અગત્યનું છે. કારણ કે તમે કયો ચલ શેની માટે લીધો છે કે આ પ્રોગ્રામ તમે શેની માટે લખો છો એ બધું જણાવવા માટે આપણે કોમેન્ટનો પ્રોગ્રામર તરીકે સારો એવો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોમેન્ટ એક આખો ટોપિક છે. એક લીટી કોમેન્ટ, બહુ લીટી કોમેન્ટ અને દસ્તાવેજીકરણ કોમેન્ટ. આ એક લીટી કોમેન્ટ છે જ્યાં ડબલ સ્લેશ લખેલું એનો કલર પ્રોગ્રામિંગની અંદર બદલાઈ જાય છે, ઓરિજિનલ જે પ્રોગ્રામનો આપણે ઉપયોગ કરતા હોય તેની અંદર. અને આનો મતલબ થાય છે કે બહુ લીટી એટલે દસ્તાવેજીકરણ કોમેન્ટ, દસ્તાવેજ જેટલું, એક લીટી કરતા વધારે. આ છે બહુલીટી કોમેન્ટ. સ્ટાર હેશ સ્ટારથી અને ડેશ સ્ટારથી અને સ્ટાર ડેશથી એને કમ્પ્લીટ કરવામાં આવે છે. આપણે પ્રોગ્રામને સમજીએ સીધો સોફ્ટવેરની અંદર. અહીંયા આપણે પ્રોગ્રામ ખોલીશું. અહીંયા આપણે કોલ કોસ્ટ ડોટ જાવા નામની ફાઇલ બનાવેલી છે એને ખોલીએ. આ છે કોલ કોસ્ટ પ્રોગ્રામ. થોડીક પ્રોગ્રામિંગની શરતો જોઈ લઈએ. ફાઇલનું નામ એ જ રહેશે જે પબ્લિક ક્લાસમાં આપેલું હોય, કોલ કોસ્ટ ડોટ જાવા. પબ્લિક ક્લાસ શું છે? ચાર પ્રકારની એક ક્લાસ આવે છે કે જેની અંદર પબ્લિક, પેકેજ, પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ. આ એક એવી વસ્તુ છે કે અહીંયા આપણે એને પબ્લિક ક્લાસ તરીકે ઘોષિત કરીએ છીએ. પબ્લિકનો મતલબ આખા પ્રોગ્રામમાં એ ઉપલબ્ધ હોય એવી વસ્તુ. અત્યાર પૂરતું જ્યારે નવું નવું પ્રોગ્રામિંગ શીખો છો ત્યારે પબ્લિક ક્લાસ અને પબ્લિક સ્ટેટિક વોઇડ મી આ એક પ્રોગ્રામિંગનો ભાગ છે એવું સમજો. પબ્લિક ક્લાસમાં મેં કોલ કોસ્ટ લખ્યું છે અને એ જ નામથી ફાઇલનું નામ પણ બનાવ્યું છે. પબ્લિક ક્લાસ નહીં, પબ્લિક ક્લાસ બ્લુ અક્ષરથી જેટલું બી દેખાય છે એ પ્રોગ્રામિંગના રિઝર્વ વર્ડ્સ છે એવું સમજો. પ્રોગ્રામનો મુખ્ય ભાગ છે એવું સમજો. પછીનું જે કોલ કોસ્ટ છે એ ફાઇલનું નામ રહેશે, કોલ કોસ્ટ ડોટ જાવા આપવાનું રહેશે. કોલ કોસ્ટ એટલે
ફોન કરવાની કેટલી કોસ્ટ થઈ એનો દર્શાવતો એક પ્રોગ્રામ. છગડીયા કૌંસ શરૂ. છગડીયા કૌંસમાં સમજો, મેં કર્સર ત્યાં હાઇલાઇટ કર્યું તો નીચે એની પેર હશે. જેટલા બી કૌંસ ચાલુ કરો છો એટલા બંધ કરવા ફરજિયાત છે. અહીંયા એણે જ્યારે મેં હાઇલાઇટ કર્યું ત્યારે એની પેર બતાવે છે કે એની પેર ક્યાં આવેલી છે. ચલો, પબ્લિક ક્લાસ થઈ ગયો. છગડીયા કૌંસમાં લખ્યું પબ્લિક ક્લાસ વોઇડ મેઇન. મેઇન એક ક્લાસ લઈશું. ડબલ ડેટા ટાઈપ છે, અપૂર્ણાંક સંખ્યા માટે વપરાય છે. બેલેન્સ અહીંયા લાઇન પૂરી થઈ એ મેં જણાવેલું છે. ડબલ રેટ, ડબલ ડ્યુરેશન અને ડબલ કોસ્ટ આ ચાર વેરિયેબલ આપ્યા છે. એ ચાર વેરિયેબલના નામની જગ્યાએ તમે કંઈ પણ નામ પણ લઈ શકો છો, પણ આપણે અહીંયા પ્રોગ્રામને લગતું કામકાજ કરશું. એટલે આપણે બેલેન્સ, રેટ, ડ્યુરેશન એવું અહીંયા વેરિયેબલ એટલે કે ચલના નામ આપેલા છે. બેલેન્સને કિંમત આપી દઈએ. અહીંયા જે પ્રમાણે સ્પેલિંગ લખ્યો હોય એ જ લખવાનું રહેશે. લખાણમાં ભૂલ વેરિયેબલને કિંમતની સોંપણી કરી શકશે નહીં. ઇઝ ઇક્વલ ટુ એક અસાઇનમેન્ટ પ્રક્રિયક છે, એટલે કે કિંમતની સોંપણી કરે છે. 170 બેલેન્સમાં સ્ટોર કરવામાં આવ્યા. 1.02 પણ એની રેટમાં સ્ટોર કરવામાં આવ્યા. 37 ડ્યુરેશન સ્ટોર થયું. કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ડ્યુરેશન મલ્ટીપ્લાય બાય રેટ. એટલે કે કોસ્ટ કેટલી, તો જેટલી મિનિટ કે સેકન્ડ વાત કરી છે એના ગુણ્યા જે ભાવ આપણે નક્કી કરેલો છે મિનિટ કે સેકન્ડનો, એ પ્રમાણે ગણતરી મૂકવામાં આવશે. હવે આ જે બેલેન્સ છે એ અને આમાં ફરક છે. આ બેલેન્સ એક એવી વસ્તુ છે કે જે મેઇન બેલેન્સ હતું આટલું, એમાંથી જે કોસ્ટ આવશે એ કોસ્ટને બાદ કરી એટલે નવી બેલેન્સ મળે. પણ ઇઝ ઇક્વલ ટુ અસાઇનમેન્ટ પ્રક્રિયક છે, એટલે કે બેલેન્સમાંથી કોસ્ટને બાદ કરશું અને જે આંકડો આવશે આ બેલેન્સમાં સ્ટોર થશે. સિસ્ટમનો એસ કેપિટલ છે, અહીંયા સ્ટ્રિંગનો એસ કેપિટલ છે. આ બધા નિયમો છે, યાદ રાખવાના છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ. સિસ્ટમ એટલે આ મારી સિસ્ટમ, આપણે એને ખાલી પેજ ગણો. આઉટ ડોટ પ્રિન્ટ, પ્રિન્ટ આઉટ કરે. શું પ્રિન્ટ આઉટ કરે? જે પર્પલ કલરથી દેખાય છે એ છે કોલ ડ્યુરેશન. ડબલ અવતરણ ચિહ્નમાં લખેલું લખાણ એમનું એમ લખાય છે, પ્રોગ્રામિંગ માટે ખાસ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ બીજી લાઇનમાં લખ્યું છે ડ્યુરેશન. હવે આ ડ્યુરેશન જે છે એ વેરિયેબલ છે, બ્લેક કલરથી દેખાય છે. જે અહીંયા લખ્યું છે એનું એજ છે. એટલે ડ્યુરેશનમાં અહીંયા મને એનો આંકડો છાપીને આપશે કિંમત 37. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. એલએનનો મતલબ થાય છે ન્યૂ લાઇન ફીડ કરશે, નવી લાઇનમાં લખાણ લખશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન સેકન્ડ્સ, અહીંયા બાજુમાં અવતરણ ચિહ્નોમાં લખેલું છે એમનું એમ લખાઈ જશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન બેલેન્સ છપાશે. અને આ બેલેન્સ પ્લસ એક પ્રક્રિયક તરીકે લીધો છે, એક માહિતીથી બીજી માહિતીને જોડવા માટે. અને આ બેલેન્સ બ્લેક કલરથી છે, એ અહીંયા આવેલી ફાઇનલ કિંમત દર્શાવશે. એટલે કે આટલી મિનિટ વાત કરીને આટલા રૂપિયા વધ્યા, તો અહીંયા તમને આટલી મિનિટ વાત થઈ ડ્યુરેશનમાં બતાવશે. કોસ્ટ અહીંયાથી બાદ કરી દીધી છે એટલે આ જે બેલેન્સ છે નવી કિંમત સાથે આવશે. પ્રોગ્રામને રન કરવા માટે ટૂલ્સ, એની અંદર કમ્પાઇલ શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એફ 7. આપણે આપીએ કમ્પાઇલ. કમ્પાઇલ કરીશું એટલે જાવા સી ફાઇલ બનશે. કોલ કોસ્ટ ડોટ જાવા. એક્ઝિટ કોડ 0 એવું બતાવે છે કે તમારા પ્રોગ્રામ લખવામાં ક્યાંય પણ ભૂલ નથી. જો આપણા પ્રોગ્રામ લખવામાં ક્યાંય પણ ભૂલ હોય તો આપણને એક્ઝિટ કોડ 1 આપે છે. અને એક્ઝિટ કોડ 1નો મતલબ એવો થાય છે કે તમારા લખાણમાં ભૂલ છે, મતલબ પ્રોગ્રામિંગમાં ભૂલ છે. હવે બંને પ્રકારની હોઈ શકે, આપણે એનું ચેપ્ટર અહીંયા છે નહીં. બાકી આમાં જાવામાં કરેલી ભૂલોના પણ જુદા જુદા પ્રકાર હોય છે. એક્ઝિટ કોડ 0 એવું સમજાવે છે અત્યારે તો કે આપણે લખાણમાં કાંઈ જ ભૂલ નથી. હવે આપણે પ્રોગ્રામને કરવાનું હોય છે ગો, એટલે કે રન કરીએ. F5 શોર્ટકટ કી છે, યાદ રાખવાનું. આવી ગયું કોલ ડ્યુરેશન. આ જે કોલ ડ્યુરેશન છે એમનું એમ છપાઈ ગયું. ડ્યુરેશન આંકડો કિંમત આપી દીધી, સેકન્ડ છપાઈ ગયું. બેલેન્સ એમનું એમ છાપ્યું. હવે જે વધ્યું બેલેન્સ એ અહીંયા લખીને આપ્યું, રૂપીઝ પણ લખીને આપ્યું. તો આ હતો આપણો કોલ કોસ્ટ નામનો પ્રોગ્રામ. જાવા પ્રોગ્રામની કમ્પાઇલની અમલની પ્રક્રિયાને સહેજ સમજીએ. સૌથી પહેલાં બને છે જાવા સોર્સ ફાઇલ. યુઝયલી હેવ એક્સટેન્શન ડોટ જાવા. મોટા ભાગે એનું એક્સટેન્શન ડોટ જાવા જ હોય છે. જાવા કમ્પાઇલર જ્યારે એને કમ્પાઇલ કરવામાં આવે ત્યારે બનશે જાવા સી ફાઇલ. જાવા બાઇટ કોડ ફાઇલ, ડોટ ક્લાસ ફાઇલ તૈયાર થશે. અને છેલ્લે જેવીએમ,
जावा वर्चुअल मशीन द्वारा जावा इंटरप्रिट करवामां आवशे, एटले के आपणे फाइनली आउटपुट बतावशे। जावा सोर्स प्रोग्रामिंग फाइल नुं अनुलंबन डॉट जावा होवुं जरूरी छे। फाइल नुं नाम ज्यारे क्लास पब्लिक होय त्यारे क्लास नुं नाम होवुं जरूरी छे। मैं तमने पहला ज समझाव्युं कि आपणी फाइल नुं नाम रहेशे कॉल कॉस्ट। અહીંયા નામ કેસ સેન્સિટિવ છે, જેવું લખ્યું છે એવું ને એવું લખવાનું રહેશે। જાવા સી નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કરીને બાઇટ કોડ ફાઇલ બનાવશે, જે મેઇન મેથડ ધરાવતા ક્લાસનું નામ જ બાઇટ કોડના ફાઇલનું નામ હશે। એનું એક્સટેન્શન રહેશે ડોટ ક્લાસ। આપણે જોઈ લઈએ ડોટ ક્લાસ ફાઇલ બને છે કે નહીં। આપણે પ્રોગ્રામિંગ હમણાં જ જોયું કોલ કોસ્ટ, એને જ જોઈ લઈએ ચેપ્ટર 7ની અંદર બનેલી ફાઇલો। હવે અહીંયા ફાઇલની અંદર આપણે એક એક્સટેન્શન જોવા માટે, ધારો કે અહીંયા કોલ કોસ્ટ ડોટ ક્લાસ તમે જોઈ શકો છો। બધી ફાઇલની બે ફાઇલ છે, આ જાવા કોલ કોસ્ટ છે, આ જાવા નહીં પણ ક્લાસ કોલ કોસ્ટ છે। આપણે આની અંદર ફાઇલ ઓપન, હવે ઓલ સોર્સ ફાઇલના જગ્યાએ હું ઓલ ફાઇલ્સ આપી દઉં, બધી ફાઇલો બે બે થઈ ગઈ। આપણો કોલ કોસ્ટ ડોટ ક્લાસ આ આપણી કોલ કોસ્ટ ડોટ જાવા ફાઇલ છે, આ ક્લાસ ફાઇલ છે। ક્લાસ ફાઇલ આપણને સમજમાં આવે એવી નથી, પણ એ જે છે એ મશીન લેંગ્વેજમાં આવી રીતે રૂપાંતર કરે છે। જાવા સી ફાઇલ જો સાચી તૈયાર થશે તો જ આપણને અહીંયા એક્ઝિટ કોડ 0 આપશે, કારણ કે જ્યારે આપણે આને કમ્પાઇલ કરી ત્યારે અહીંયા જાવા સી ફાઇલ બની અને એક્ઝિટ કોડ આપ્યું 0। એકની એક ફાઇલને તમે ગમે એટલી વાર કમ્પાઇલ અને રન કરી શકો છો, થોડા ઘણા સુધારા કરો તો પણ પાછી એને તમારે ફરીથી કમ્પાઇલ કરવી પડે અને ફરીથી રન પણ કરવી પડે। અને આ ક્લાસ ફાઇલ છે જે મશીન ભાષામાં રૂપાંતર કરે છે। અહીંયા જેમ કીધું કમ્પાઇલ કરશે, કમ્પાઇલર થાય એટલે બને જાવા સી ફાઇલ, સી ફાઇલ બને અહીંયાથી એ બાઇટ કોડમાં રૂપાંતર કરશે, એટલે આપણે જે જોયું સ્વરૂપે બાઇટ કોડમાં રૂપાંતર હતું। અહીંયા આપણે જે જોયું છે એ છે વિન્ડોઝ બેઝ સોફ્ટવેર SCITE, જે તમને ઉપયોગમાં લેવાનું કીધું છે, અને અહીંયા ટેક્સ્ટબુકમાં બતાવ્યું છે લિનક્સ બેઝ સૌથી પહેલા કેવી રીતે કામ કરે છે તે। પ્રોગ્રામ ક્લાસની વ્યાખ્યા, અહીં કોલ કોસ્ટ નામના ક્લાસનો સમાવેશ થાય છે। પ્રોગ્રામની બોડી મેઇન નામના રૂટીનમાં સમાયેલી છે। જાવા વિનિયોગમાં જ્યારે પ્રોગ્રામનો અમલ કરવામાં આવે છે ત્યારે મેઇન નામનું રૂટીનનો સૌ પહેલા અમલ થાય છે। પ્રોગ્રામના ડબલ સ્લેશ પછી લખાયેલ શાબ્દિક માહિતી ટેક્સ અને સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ વચ્ચે બંધ હોય તેને કોમેન્ટ કહેવામાં આવે છે, એ કોમેન્ટ હતી। ડેટા પ્રકાર, ડેટા ટાઈપ, ચલનું નામ, વેરિયેબલ નામ જણાવી અને ચલને ઘોષિત કરવામાં આવે છે। ગણતરીના ભાગમાં અસાઇનમેન્ટ વિધાનો સાથેની પદાવલીઓ હોય છે। અહીં પ્રોગ્રામની માહિતી ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવા માટે અનેક સબ રૂટીન, જાવામાં ફંક્શન અથવા મેથડ કહેવામાં આવે છે, તેને કોલ કરવામાં કોલ વિધાનો વાપર્યા છે, સબ રૂટીન કોલ કરેલા છે। સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટએલએન આ બંને મેથડ છે, જે કિંમત તરીકે આર્ગ્યુમેન્ટ તરીકે ચલને એક આર્ગ્યુમેન્ટ તરીકે લે છે। એલએન તેના પછી એક નવી લાઇન ઉમેરવાનું કામ કરશે, એલએન એટલે ન્યૂ લાઇન ફીડ કરે છે એવું આપણે એને કહી શકીએ। ફોન કોલની અવધિ પ્રોગ્રામમાં 3 વિધાન કોલ વડે દર્શાવવામાં આવી છે, કોલ શાબ્દિક માહિતી, કોલ ડ્યુરેશન પ્રદર્શિત થાય છે, બીજા કોલથી ડ્યુરેશન અને ત્રીજા કોલથી સેકન્ડ લખાણનું। બીજું અહીંયા એવું કીધું છે કે શાબ્દિક લખાણ સ્ટ્રિંગ લિટરલ્સ છે, જે બેવડા અવતરણ ચિહ્નમાં દર્શાવવામાં આવે છે। પ્લસ પ્રક્રિયકનો ઉપયોગ કરી અને માહિતી એક માહિતીને બીજી માહિતી સાથે જોડવાનું કામકાજ કર્યું છે। મેઇન રૂટીન સાથે જે પ્રથમ લીટી પબ્લિકનો અર્થ થાય છે કે પ્રોગ્રામની બહારથી આ રૂટીનને બોલાવવામાં આવી છે, આ અનિવાર્ય છે કારણ કે જાવા ઇન્ટરપ્રિટ વડે મેઇન રૂટીન બોલાવવામાં આવે જે પ્રોગ્રામની બહાર છે। રૂટીનની પ્રથમ લીટીની શેષ બાબતો આ ક્ષણે સમજાવવી થોડીક મુશ્કેલ ભરી છે, પણ આપણે એક સિન્ટેક્સનો એક ભાગ છે એ પ્રમાણે ગણી શકીએ। SCITE એડિટર છે, એમાં કેવી રીતે કામ કરી શકીએ એ આપણે પ્રોગ્રામિંગ એક જોઈ લીધો। ફાઇલ ન્યૂ લેવાનું હોય છે,
फाइल ने सेव करवानी होय छे, टूल माथी कंपाइल आपवानुं होय छे अने टूल माथी गो। आ प्रोग्राम आपणे जे पहेलो कॉल कॉस्ट जोयो, अहींया छे इंटरेस्ट नामनो एक प्रोग्राम। इंटरेस्ट नामना प्रोग्रामनी अंदर माहिती जेम पेलानी अंदर छपावानुं कामकाज कर्युं एवी ज रीते छपावे छे। जावा प्रोग्रामनું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ, પ્રોગ્રામિંગ ભાષાનું સામાન્ય ભાષાઓથી અલગ સંપૂર્ણપણે અલગ રીતે થાય છે, જે સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રોગ્રામમાં કઈ પણ બાબત મંજૂરી છે અને કઈ બાબતને નથી તે વિશે ખૂબ જ દ્રઢ છે। આ નિયમો જે નક્કી કરે છે તે શું માન્ય છે તે ભાષાની સિન્ટેક્સ વાક્ય રચના કહેવામાં આવે છે। એના ઉપરથી એવું ચોક્કસથી કહી શકાય કે ભાઈ જે જાવાના પોતાના અંગત પોતાની વાક્ય રચનાઓ છે એ સિવાયની લખાણ દરેક વસ્તુને એના રૂલ્સને ફરજિયાત ફોલો કરવું પડશે। જાવાનું માળખું આપણે સમજી લઈએ। અહીંયા કોણીય કૌંસમાં આપેલી માહિતી એક પ્લેસ હોલ્ડર છે અને તે ખરેખર પ્રોગ્રામમાં લખતા સમયે કંઈક વાસ્તવિક તેની અંદર ટાઈપ કરવાનું હોય છે। ફંક્શન હેડર તથા છગડીયા કૌંસ વચ્ચે વિધાનોની શ્રેણીમાં સમાવવામાં આવે છે। પબ્લિક ક્લાસ, અહીંયા ક્લાસનું નામ લખવાનું રહેશે, આપણે લખ્યું હતું કોલ કોસ્ટ। ઓપ્શનલ વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ્સ, વધારાની જો તમારે કોઈ માહિતી અહીંયા મૂકવી હોય વેરિયેબલ અથવા તો મેથડ। પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રીંગ આર્ગ્યુમેન્ટ, એ જાવાનું મેઇન લખાણનું બંધારણ છે, અહીંયા સ્ટેટમેન્ટ્સ રહેશે। ઓપ્શનલ વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ, વધારાના વેરિયેબલ ડિક્લેર કરવા હોય તો અહીંયા શક્ય છે। પ્રથમ લીટીમાં ક્લાસ નેમ એ ક્લાસનું નામ છે, મેઇન એક મેથડ છે। જો ક્લાસનું નામ કોલ કોસ્ટ હોય તો રૂઢી પરંપરા ફાઇલનું નામ પણ રહેશે કોલ કોસ્ટ ડોટ જાવા, એની ક્લાસ ફાઇલ બનશે કોલ કોસ્ટ ડોટ ક્લાસ। મેઇન મેથડ પહેલા અને પછી ચલ અને મેથડ ઘોષિત કરવા વૈકલ્પિક છે। દરેક પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જ જોઈએ જે પબ્લિક મેથડ ધરાવતો હોય। જાવા કોઈ પણ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે તે ફ્રી ફોર્મેટિંગ ભાષા છે। અહીંયા આપેલું પ્રોગ્રામનું માળખું આપણી માટે છે, બાકી ખાલી લાઇન ઇન્ડેન્ટેશન્સનો ઉપયોગ કરી ભાષાની વાક્ય રચવા તો સિમેન્ટિક્સ એટલે કે તેનો મેઇન હેતુ કમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને ધ્યાનમાં લેતું નથી। આપણે આખો પ્રોગ્રામ ભલે સ્ટ્રક્ચર વાઇઝ લખ્યો, પણ જો તમે એની એક લીટીમાં લખો ને તો પણ પ્રોગ્રામ એમ જ સાચે સાચો જો લખ્યો હોય તો સાચો જવાબ આપી શકે છે। પ્રોગ્રામ મેઇન સાથે બીજી મેથડ તેમજ અન્ય ચલ ધરાવતી હોઈ શકે એ બાબત વિશે આપણે પછીથી અભ્યાસ કરીશું। અહીંયા જોઈએ ડેટા પ્રકાર, ચલ, લિટરલ, કોમેન્ટ, જાવા વિધાનો, પદાવલીઓ, અંકગણિત પ્રક્રિયકો, સરખામણી પ્રક્રિયકો, તાર્કિક પ્રક્રિયકો। અહીંયા ડેટા પ્રકાર વેરિયેબલ ચલ, જે અક્ષર અક્ષર સહ મૂળ જેવો જેનો અર્થ થાય છે તેવા લિટરલ્સ, કોમેન્ટ, પદાવલીઓ અને ત્રણ પ્રકારના પ્રક્રિયકો વિશે અભ્યાસ કરીશું। તો હવે જોઈએ આપણે જાવાના ડેટા પ્રકારો। ડેટા પ્રકારો જે છે એ ડેટા પ્રકાર મેમરીનું કદ જણાવે છે, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર અને તેનું ક્ષેત્ર વિસ્તાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર એટલે કે તેની રેન્જ અને તેની ઉપર કયા કાર્ય કરી શકાય અને કયા ન કરી શકાય તે નક્કી કરે છે। એટલે કે પ્રોગ્રામિંગ માટે ડેટાના ટાઈપ્સ, ડેટા પ્રકાર ખૂબ જ જરૂરી છે। જાવા જે છે 8 પ્રકારના પ્રિમિટિવ એટલે કે પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે, જે સામાન્ય પ્રકારના પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયન હોઈ શકે। પ્રાથમિક ડેટા પ્રકાર જોઈએ તો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, આટલા જે છે પૂર્ણાંક છે, ફ્લોટ અને ડબલ છે અપૂર્ણાંક છે, આ કેરેક્ટર છે અને આ છેલ્લું જે છે બુલિયન છે। પ્રથમ ચાર પ્રકારો પૂર્ણાંક એટલે કે અહીંયા તમે આંકડા ચોક્કસથી જોઈ શકો છો, કોઈ પણ ઋણ સંખ્યા કે ધન સંખ્યા પૂર્ણાંક છે એ બધા જ બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ હોઈ શકે। તે પછીના બે અપૂર્ણાંક એટલે કે ફ્લોટ અને ડબલ એ બંને પ્રકારના હોઈ શકે, જે ઋણ સંખ્યા હોય કે ધન હોય પણ અપૂર્ણાંક છે તો એ ફ્લોટ અને ડબલ રહેશે। ફ્લોટ ડેટા ટાઈપ માટે એવું ચોક્કસથી કહી શકાય કે જ્યારે ફ્લોટ ડેટા ટાઈપ હોય છે ત્યારે લખાણ પછી મારે કેપિટલ એફ કે સ્મોલ એફ લખવું ફરજિયાત છે, ડબલ ડેટા ટાઈપ માટે એવી કોઈ બંધારણ નથી। કેરેક્ટર પ્રકારના યુનિકોડ અક્ષરો એટલે કે યુનિકોડ કેરેક્ટર સેટમાંથી
કોઈ એક અક્ષર હોય છે અને બુલિયન પ્રકાર બે તાર્કિક કિંમતો ટ્રુ અને ફોલ્સ માંથી એક કિંમત હોય છે. આ ડેટા પ્રકારોને પ્રાથમિક ડેટા પ્રકાર કહેવામાં આવે છે, કારણ કે તે સિસ્ટમમાં જ સમાવિષ્ટ હોય છે. અહીં નોંધ કરશો કે આ ડેટા પ્રકાર મશીન સ્વતંત્ર છે, એટલે કે બધા જ મશીન ઉપર તમામ જાવા પ્રોગ્રામમાં તેના કદ અને લાક્ષણિકતાઓને સુસંગત હોવા જોઈએ, હોવાથી આપણે તેની પર ભરોસો રાખી શકીએ છીએ. આ છે ડેટા ટાઈપ. ડેટા પ્રકારો, ડેટા ટાઈપ્સ. ડેટા પ્રકાર મેમરીનું કદ, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર અને તેની રેન્જ ઉપર કરી શકાતા દરેક કાર્યો અહીંયા દર્શાવે છે. એ જોયા પછી આપણે જોઈએ એનો ખરેખર જે ચાર્ટ છે તે. ડેટા પ્રકાર, સંગ્રહની સંખ્યા, કિંમતનો પ્રકાર અને તેનું ક્ષેત્ર વિસ્તાર. પૂર્વ નિર્ધારિત તેની જે કિંમત આપેલી છે તે પણ. હવે ધારો કે અહીંયા બાઇટ ડેટા ટાઈપ છે, તો તેની સંગ્રહની ક્ષમતા 1 બાઇટ છે. 1 બાઇટ એટલે કિંમત થાય 8 બિટ્સ. કિંમતનો પ્રકાર છે ઇન્ટીજર. કિંમતનો ક્ષેત્ર વિસ્તાર છે, એટલે કે એની રેન્જ છે -128 અને 127 પ્લસમાં. ટોટલ તમે ગણો તો અહીંયા 256 થતી હોય છે, પણ અહીંયા જે નિશાની કરેલી અને નિશાની વગરની, નિશાની કરેલી એટલે કે ઋણ સંખ્યા અને ધન સંખ્યા બંને ગણવામાં આવે છે. તો એવો વિચાર આવે કે કિંમતનો જે ક્ષેત્ર વિસ્તાર છે -128 થી +127 કેવી રીતે. તો એની માટે એક સીધી ગણતરી છે. આપણે એને જોઈશું. આ સંખ્યા રેખા છે. સંખ્યા રેખાની અંદર આ બાજુ ઋણ સંખ્યા, અહીંયા ધન સંખ્યા. સેન્ટરમાં 0 લઈ અને લખવાનું શરૂ કરે તો -1 -2 -3 એવી રીતે અહીંયા આપણે લખ્યા છે 127. આ બાજુ ગણતરી જોઈએ તો +1 2 3 થી માંડીને 126 127 128. હવે 1 બાઇટ બરાબર 8 બિટ્સ થાય છે, બરાબર. ઋણ સંખ્યા આ બાજુ, ધન સંખ્યા આ બાજુ, આ સેન્ટરમાં 0 છે. હવે જ્યારે હું આ બાજુથી 128ની ગણતરી કરીશ, એટલે 128 એટલે કે 1 2 3 એવી રીતે, 3 એટલે 126, 2 એટલે 127 અને 1 એટલે 128 ગણતરી મૂકી. કે 128 કીધા છે એટલે આપણે આ બાજુથી આ બાજુ તરફ ગણતરી કરતા આવીએ, એટલે 128 જો 1 થતા હોય તો 1 એટલે 128 થશે. હવે આપણે ગણતરી ઋણ બાજુથી ધન બાજુ જતી હોય તો આપણે 0ને સ્કીપ નથી કરતા, એને ગણવાના હોય છે. કારણ કે આપણી દશાંશ પદ્ધતિમાં ગણવામાં આવે છે 0 to 9. આપણે 0ને એડ કર્યા, એટલે કે 0 એટલે 1. હવે ધન સંખ્યા બાજુ ગણતરી મૂકીએ, 1 2 3 4 એવી રીતે 126. એટલે જેમ અહીંયા 1 1 ઓછા થતા જાય, એમ અહીંયા પણ 126 એટલે કે 127 થશે, 127 એટલે 128 થશે અને 128 એટલે 129ની ગણતરી ચોક્કસથી મૂકી શકાય. ઇન શોર્ટ, અહીંયાથી માંડીને આટલી રેન્જ, એટલે કે -128 થી માંડીને +127, બરાબર. આ તો મેં તમને સંખ્યા રેખા ઉપર શીખવાડી. હવે જોઈએ ખરેખર ગણતરી. ખરેખર ગણતરી માટે સૂત્ર છે -2 n -1. હવે n એટલે 8 છે આપણી પાસે, થી માંડીને -2 ની n -1 ઘાત થી માંડીને +2 ની n -1 ઘાત -1 ગણવામાં આવે તો n એટલે આપણી માટે 8 બિટ્સ છે. તો આપણે લખ્યા 2 ની
आठ माइनस एक घात थी मांडी ने बेनी आठ माइनस एक एवी रीते सीधी गणतरी आप जो लेवी हो तो एट बीट्स है एटले बे एक पोते आवी गया अने एनी ऊपर सात घात मूकी देवानी थई गया टोटल सात अने बे एक आठ बराबर एवी गणतरी पण थई शके એટલે માઇનસ બે ની સાત ઘાત થી માંડીને પ્લસ બે ની સાત ઘાત અને એમાંથી એક ઓછો કરો એટલે નોર્મલ અત્યારે જે આપણી પાસે ચાર્ટમાં જવાબ છે એ આવી જાય કે માઇનસ એકસો અઠ્યાવીસ થી માંડીને પ્લસ એકસો ને સત્યાવીસ પણ ખરેખર ગણતરી કેવી રીતે આવે છે એ આ જોવાનું છે ટેક્સ્ટબુકમાં આપેલું સૂત્ર છે એમાં ભૂલ છે અહીંયા માઇનસ એક આપેલા છે જે ખરેખર અહીંયા માઇનસ એક ન આવે અહીંયા માઇનસ એક આવે સૂત્ર એવું છે કે માઇનસ બેની એન માઇનસ એક ઘાતથી માંડીને બે માઇનસ બેની એન માઇનસ એક ઘાત અને એમાંથી માઇનસ એક એટલે કે પ્લસ અહીંયા જે ઇન્ટીજર આપ્યા છે માઇનસ એકસો અઠ્યાવીસ થી એકસો ને સત્યાવીસ એની ગણતરી આપણે જોઈ લીધી એની કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત નથી હોતી પૂર્વ નિર્ધારિત કિંમત એની શૂન્ય હોય છે અને પછી આપણે એની અંદર કોઈ પણ આંકડો લખીએ છીએ વાત કરીએ શોર્ટ ડેટા ટાઈપ ટુ બાઇટ્સ છે એટલે કે બે બાઇટ્સ ઇન્ટીજર ડેટા ટાઈપ છે અહીંયા આપણે એવું ચોક્કસથી લખી શકીએ કે જેમ બેની સાત ઘાત હતી અહીંયા સિમ્પલ આપણે પોતાની માટે લખી શકીએ કે એક બાઇટ બરાબર આઠ બીટ્સ એટલે બે ની સાત ઘાત તો અહીંયા પણ આપણે લખી શકીએ બે બાઇટ્સ એટલે કે સોળ આઠ ટુ સોળ થશે તો બે ની પંદર ઘાત સોળમાંથી એક ઓછા કરી દેવાના અહીંયા આઠમાંથી એક ઓછા કર્યા બે ની સાત ઘાત એમ અહીંયા સોળમાંથી એક ઓછા કરવાના બે ની પંદર ઘાત બે ની પંદર ઘાત કરતાં જે જવાબ આવે તે અહીંયા મૂકેલો છે આગળના ડિઝિટ કરતાં પાછળનામાં એક ઓછો રહેશે કેમ ઓછો રહે છે મેં તમને ગણતરી બતાવી દીધી ઇન્ટીજર ડેટા ટાઈપ ફોર બાઇટ્સ છે ઇન્ટીજર છે તો અહીંયા ચાર છે એટલે અહીંયા આઠ ઘાત અહીંયા સોળ ઘાત અહીંયા બત્રીસ રહેશે એટલે કે બે ની એકત્રીસ ઘાત ગણી શકાય અને એનો જે જવાબ આવે તે અહીંયા પૂર્વ નિર્ધારિત કિંમત એક પણ આપવામાં આવતી નથી પૂર્વ નિર્ધારિત કિંમત અહીંયા શૂન્ય હોય છે લોંગ ઇન્ટીજર આઠ બાઇટ્સ છે એટલે કે ચોસઠ ઘાત થશે એટલે કે બે ની એકસઠ ઘાત ગણી લેવાની અરે બે ની ત્રેસઠ ઘાત ગણવાની ઇન્ટીજર ડેટા ટાઈપ છે એની પણ અહીંયા સંખ્યા આપેલી છે હવે વાત કરીએ ફ્લોટ ડેટા ટાઈપ અને ડબલ ડેટા ટાઈપ ફ્લોટ એટલે પણ અપૂર્ણાંક સંખ્યા રિયલ એટલે અપૂર્ણાંક ડબલ એટલે પણ અપૂર્ણાંક સંખ્યા અહીંયા એની ગણતરી આ રીતે થશે કે દસ ગુણ્યા દસ ની આડત્રીસ ઘાત વિથ અબાઉટ સેવન સિગ્નિફિકન્ટ ડિજિટ એટલે કે પોઈન્ટ પછીના સાત આંકડાઓની એક્યુરેસી દર્શાવે છે હવે એક્યુરેસીનો મતલબ એવો થાય છે કે જેમ કે આપણે ગણિતની અંદર પોઈન્ટ પછીના બે ડિઝિટ મહત્વ રાખે છે એવી જ રીતે લોગેરિધમમાં પોઈન્ટ પછીના ચાર ડિઝિટ ગણવામાં આવે છે એમ અહીંયા ફ્લોટ ડેટા ટાઈપ હશે પોઈન્ટ પછીના સાત ડિઝિટ સુધીનો એક્યુરેટ આન્સર આપણને આપશે ફ્લોટ ડેટા ટાઈપ માટે એવું કહી શકાય છે કે ફ્લોટ ડેટા ટાઈપ જે છે જ્યારે ફ્લોટ ડેટા ટાઈપ વાપરો છો ત્યારે આંકડાઓની પાછળ કેપિટલ એફ કે સ્મોલ એફ આપણે લખવો પડે છે વાત કરીએ ડબલ ડેટા ટાઈપ ડબલ ડેટા ટાઈપ આઠ બાઇટ્સ છે રિયલ એટલે કે અપૂર્ણાંક છે અહીંયા દસ ગુણ્યા દસની ત્રણસો ને આઠ ઘાત ગણવામાં આવશે પ્લસ અને માઇનસ બંને તે પંદર ડિઝિટ પોઈન્ટ પછીના પંદર ડિઝિટ સુધીની એક્યુરેસી ધરાવે છે એનો મતલબ એવો થાય છે કે જેમ ગણિતની અંદર આપણે પોઈન્ટ પછીના બે ડિઝિટ એક્યુરેટ હોય તો ત્રીજો ડિઝિટ જો પાંચ કરતાં મોટો હોય તો આપણે એક આગળ અક્ષર આંકડો ઉમેરી દઈએ છીએ અને પાંચ કરતાં નાનું હોય તો આપણે એને જવા દઈએ છીએ એમ અહીંયા પોઈન્ટ પછીના પંદર ડિઝિટ સુધી આપણને સચોટ જવાબ આપશે કેરેક્ટર ડેટા ટાઈપ બે બાઇટ્સ કેરેક્ટર સોળ બીટ યુનિકોડ કેરેક્ટર્સ છે એને પણ પૂર્વ નિર્ધારિત કિંમત શૂન્ય છે બુલિયન ડેટા ટાઈપની વાત કરીએ તો એક બાઇટ જગ્યા રોકે છે બુલિયન ડેટા ટાઈપ છે ટ્રુ અથવા તો ફોલ્સ કાં તો ટ્રુ અને કાં તો ફોલ્સ બે જ વસ્તુ એની અંદર હોઈ શકે એની પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ હોય છે એક્ઝામ માટે યાદ રાખવું બી બીટની યથાર્થતા પ્રિસિઝન સાથેની પૂર્ણાંક સંખ્યાને અહીંયા તપાસવાનું કીધું છે
પણ એની જે રેન્જ આપી છે અહીંયા મેં તમને હમણાં જ સૂત્ર માટે કીધું તો અહીંયા જો સૂત્રમાં ભૂલ છે કે માઇનસ બે માંથી જો એક બાદ કરવામાં આવે તો ગણતરી અહીંયા ખોટી પડે. બીટ એટલે સાત, બીટ તો બે ની સાત માઇનસ એક, આપણે આઠ માઇનસ એક, આઠ માઇનસ એક એટલે ખરેખર એક અહીંયા આવે, જે મેં તમને પેલા સૂત્રમાં અહીંયા બતાવી દીધું. ખરેખર આપણું સૂત્ર અહીંયા આ રહેશે. અહીંયા એ બી માઇનસ વન લખો તો પણ ચાલે, આપણે સીધા આઠ બીટ્સ લખી દીધા છે, આઠ માઇનસ એક. ચલો જ્યારે તેની આગળ અનસાઇન્ડ રેન્જ ચિહ્ન સહિતની કીધી છે અને ચિહ્ન વગરની જે હોય એમાં એના બીટ્સ એટલે કે બેની સાત ઘાત માઇનસ એકની રેન્જમાં હોઈ શકે. હવે જાવા જે છે અપૂર્ણાંક સંખ્યા આઈ ટ્રિપલ ઈ 754 અપૂર્ણાંક સંખ્યાઓ અને અંકગણિત પ્રક્રિયકોને વ્યાખ્યાયિત કરવા માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણોથી તે સુસંગત છે. આઈ ટ્રિપલ ઈનો મતલબ થાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સ, જે ખરેખર અંકગણિતના જે કઈ નીતિ નિયમો નક્કી કરે છે. જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે. કેરેક્ટર ડેટા પ્રકારની 16 બીટ પ્રિસિઝન અને અચિહ્નિત એટલે કે નિશાની વગરના હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓના અલગ અલગ મૂળાક્ષરોના હજારો અક્ષરોનો ઉપયોગ કરે છે. બુલિયન ડેટા પ્રકાર એ સંખ્યા નથી અને તેને સંખ્યા તરીકે ગણી પણ ન શકીએ. ચલો વાત કરીએ વેરિયેબલ. ચલ જો પ્રોગ્રામના અમલ દરમિયાન તમે કમ્પ્યુટર દ્વારા કંઈ પણ યાદ રાખવા માંગો છો તો તે કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરવા જરૂરી રહે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટા ઉપર પ્રોગ્રામ ગણતરી કરે છે. યાંત્રિક ભાષામાં મશીન લેંગ્વેજ ડેટાનો નિર્દેશ જે મેમરી જગ્યાનો સંગ્રહ કરેલો છે તેના આંકડાકીય સ્થાનાંક વડે કરવામાં આવે છે. જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટે મેમરીની જગ્યાના આંકડાકીય સ્થાનાંકના બદલે નામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામરે ફક્ત નામ જ યાદ રાખવું પડે છે. મેમરીમાં સંગ્રહ કરેલ ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને ચલ એટલે કે વેરિયેબલ કહેવામાં આવે છે. સિમ્પલ, આપણે મેથ્સના સ્ટુડન્ટ છીએ, આપણને ખબર છે કોઈ પણ એક્સ કે વાય લ્યો છો એને કોઈ કિંમતની સોંપણી કરો છો તો આપણે કિંમત યાદ નથી રાખવાની, આપણે એક્સ કે વાય જે જગ્યાએની પોઝિશન છે એ જ યાદ રાખવાનું છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે. આપણે કોલ કોસ્ટ નામનો એક પ્રોગ્રામ રન કરીને જોયો હતો. કોલ કોસ્ટની અંદર પહેલા જે બેલેન્સ હતું એ અને પછીથી જે બેલેન્સની ગણતરી કરવામાં આવી એ બંને બદલાઈ ગયું હતું. જાવામ પ્રોગ્રામમાં જો પહેલા ચલ ઘોષિત કરેલો હોય, ડિક્લેર કરેલો હોય તો જ તમે એને વાપરી શકો છો. જાવામાં એક સાથે એક અથવા વધારે ચલ નીચે જણાવેલી વાક્ય રચના પ્રમાણે ઘોષિત વિધાન દ્વારા ઘોષિત કરી શકાય છે. ટાઈપ નેમ એટલે કે ડેટા ટાઈપ આપવાનું અને વેરિયેબલનું નામ છગડિયા કૌંસમાં અને લાઇન પૂરી થાય છે એ પણ આપણે એને જણાવવાનું રહેશે. અહીં વાક્યરચનામાં ઉપયોગમાં લીધેલી પદ્ધતિ નીચે પ્રમાણે છે. કોણીય કૌંસ ઉપયોગકર્તા દ્વારા જણાવવાના ઘટકનો નિર્દેશ કરે છે. છગડિયો કૌંસ અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. ઘણી વખત એક કરતાં વધારે વેરિયેબલ આપણે ડિક્લેર કરવાના હોય તો છગડિયા કૌંસમાં અલ્પવિરામથી છૂટા પાડી અને આપણે એને ચોક્કસથી આપી શકીએ. ટાઈપ નેમ ચલનો ડેટા પ્રકાર સૂચવવાથી ચાવીરૂપ શબ્દ વડે બદલવામાં આવે છે તે ચલનું કદ નક્કી કરે છે. વેરિયેબલ ડિક્લેરેશન સ્ટેટમેન્ટનો અમલ કરે છે ત્યારે ચલ માટે મેમરી સુયોજિત સેટ કરે છે. મેમરી સાથે ચલનું નામ જોડે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે માર્ક્સ નામનો વેરિયેબલ બનાવી દીધો, ડેટા ટાઈપ ઇન્ટીજર આપ્યો. અહીંયા ડબલ અમાઉન્ટ ઇન્ટરેસ્ટ, ડબલ ડેટા ટાઈપ લીધો છે, અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ બે એના અલ્પવિરામથી છૂટા પાડી અને આપણે એને દર્શાવી શકીએ છીએ. ફ્લોટ રેટ કેરેક્ટર ગ્રેડ બુલિયન ઇઝ પાસ. હવે ચલના નામ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એના થોડાક નીતિ નિયમો વિશે જાણકારી મેળવીએ. ચલનું નામ વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલા કેટલાક નિયમોને અનુસરવું જરૂરી છે. ચલના નામ શરૂઆત કોઈ મૂળાક્ષર અંડરસ્કોર અથવા ડોલર ચિહ્નથી કરવી જોઈએ. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર કે અંડરસ્કોર હોઈ શકે. અહીંયા ખરેખર એવું છે કે ડોલર ચિહ્નથી સીધું શરૂ થતું હોય એવી વસ્તુઓ અહીંયા ગણવામાં આવશે નહીં. જ્યારે તેમાં
पहला अक्षर पछीना कोई पण अक्षर में अंक मूळाक्षर के अंडरस्कोर होई शके, सीधू एना थी शुरू थशे नहीं। केटलाक मान्य चलना नाम आपेला छे, बर्थ अंडरस्कोर डेट, रिजल्ट, कॉल कॉस्ट जे आपणे उपयोग में ले लीधुं, डबल बन्ने सी कैपिटल राख्या छे, टॉप फाइव स्टूडेंट्स, डेट अमाउंट डॉलर, डॉलर प्राइस। केटलाक अमान्य चल जोईए, फॉर्मी फोर आंकड़ो छे, परसेंट डिस्काउंट, परसेंट निशानी छे नहीं चाले, बर्थ अने स्पेस अने डेट नहीं चाले। ચલના નામ વચ્ચે ખાલી જગ્યા માન્ય નથી, આથી બર્થ અને ડેટ એ માન્ય ચલનું નામ નથી। ચલ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ એટલે કે રિઝર્વ કેરેક્ટર પણ, રિઝર્વ વર્ડ પણ હોઈ શકે નહીં। રિઝર્વ વર્ડ એટલે જે આપણે પ્રોગ્રામિંગમાં જોયું હતું, જે બ્લુ કલરના હોય છે, લાઈક પબ્લિક ક્લાસ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, કોઈ પણ ડેટા ટાઈપ, એ બધા એના રિઝર્વ વર્ડ તરીકે ઓળખાય છે, જેને આપણે ક્યારેય પ્રોગ્રામમાં એ સિવાય ઉપયોગમાં લઈ શકતા નથી। ચલનું નામ કેવી રીતે આપી શકીએ છીએ એની માર્ગદર્શિકા જોઈ લઈએ। ચલનું નામ આપવાની માર્ગદર્શિકા, ચલનું નામ અર્થપૂર્ણ પસંદ કરો। જાવા ચલના નામ કોઈ પણ લંબાઈના હોઈ શકે, જ્યારે ચલના નામના વધારે શબ્દો હોય જેમ કે બેલેન્સ અમાઉન્ટ, તો એ વખતે સ્પેસની જગ્યાએ તમે કેમલ બેકનો ઉપયોગ કે કેમલ કેસનો ઉપયોગ કરી શકો છો। કેમલ બેક અથવા તો કેમલ કેસ એક એવી વસ્તુ છે કે નામની વચ્ચેના કેપિટલ અક્ષરો ઊંટની ખૂંદ જેવા બતાવી શકીએ। અહીંયા તમને બતાવ્યું છે બેલેન્સ અમાઉન્ટ, એ આપણે કેપિટલ રાખ્યો છે, આને ઊંટની ખૂંદ જેવું ગણવામાં આવે છે, માટે એને કેમલ કેસ અથવા તો કેમલ બેક તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતે બર્થ ડેટમાં ડીને કેપિટલ બનાવી દીધો છે, અથવા તો બે શબ્દો હોય તો એને છૂટા પાડો અંડરસ્કોરથી, બેલેન્સ અંડરસ્કોર અમાઉન્ટ, બર્થ અંડરસ્કોર ડેટ। યાદ રાખો કે જાવા કેસ સેન્સિટિવ છે, આથી કેપિટલ અને સ્મોલ અક્ષરો જુદા ગણવામાં આવે છે, આથી ચલના નામ બેલેન્સ અને બેલેન્સ બંને જુદા હોઈ શકે છે અથવા તો જુદા જ હોય છે એવું કહી શકાય। પ્રણાલીગત ક્લાસના નામ કેપિટલ અપર કેસથી શરૂ કરવામાં આવે છે, જ્યારે ચલના અને મેથડના નામ લોઅર કેસથી શરૂ કરવામાં આવે છે। ચલને ઘોષિત કરવાના વિધાનમાં ફક્ત એક જ ચલ આપો, દરેક ચલને ઘોષિત કરતા સમય પ્રોગ્રામમાં તેના હેતુની સમજ માટે કોમેન્ટનો સમાવેશ કરો। અગત્યના ચલ ફંક્શનને શરૂઆતમાં ઘોષિત કરો, જે ચલ ફંક્શનના સમગ્ર તર્ક માટે અગત્યના ન હોય તો એવા ચલને જ્યારે ખરેખર તમને જરૂર પડે ત્યારે જ તેને ઘોષિત કરવા યોગ્ય છે। જાવામાં ત્રણ પ્રકારના વેરિયેબલ ચલ કીધા છે, વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ। ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન પેરામીટર, વિધેય, પ્રાચલો અને વેરિયેબલ ચલ એ લોકલ વેરિયેબલ છે। આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ વિશે પછી અભ્યાસ કરીશું। અહીંયા કીધું છે ઇન્ટીજર માર્ક્સ ઓપ્ટેઇન, ટોટલ માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ 100 અને કાઉન્ટર 0। આ બધા ઇન્ટીજર લઈ લીધા છે અને દરેકને અમુકને કિંમત પણ આપી દીધી છે। બુલિયન ઇઝ પાસ નામનો વેરિયેબલ બનાવ્યો, જેની અંદર આપણે ટ્રુ કિંમત સ્ટોર કરી। સામાન્ય રીતે ચલને ઘોષિત કરવાની વાક્યરચના એની સિન્ટેક્સ નીચે મુજબ છે। ટાઈપ નેમ એટલે કે ડેટા ટાઈપ લખવાનું ત્રિકોણીય કૌંસમાં છે, છગડીયા કૌંસમાં વેરિયેબલ, અને એને આપણે વેલ્યુ પણ આપી શકીએ। હવે અહીંયા ખાસ યાદ રાખજો કે એ ચોરસ કૌંસમાં દર્શાવેલ ઘટક વૈકલ્પિક છે, કે ચલને નામ આપવું જરૂરી છે, ચલને ડેટા ટાઈપ આપવો જરૂરી છે, પણ એ જ વખતે ચલને કિંમત પણ મૂકો જ એવું કંઈ જ ફરજિયાત નથી। અહીં નોંધ કરો કે લોકલ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે પ્રારંભિક કિંમત આપી શકાતી નથી। આવા ચલનો ઉપયોગ કરતા પહેલા કોઈ કિંમત આપવાની જવાબદારી પ્રોગ્રામરની રહે છે। હવે એક ટેસ્ટ વેર નામનો પ્રોગ્રામ આપેલો છે, એને જોઈ લઈએ। ટેસ્ટ વેર એટલે કે વેરિયેબલને ટેસ્ટ કરતો પ્રોગ્રામ છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, ફ્લોટ રેટ, ડબલ અમાઉન્ટ ડોલર, ડોલરને કિંમત આપેલી છે, અમાઉન્ટ ડોલર ઇઝ ઇક્વલ ટુ રેટ મલ્ટીપ્લાય અમાઉન્ટ ડોલર। હવે આપણે એને પ્રિન્ટ કરાવીએ છીએ કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલ એન, રેટ આ જે છે એ એમ નેમ છાપવા માટે અને આ રેટ જેમ આપણને ખબર છે એમ કિંમત માટે। જ્યારે આ પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરવામાં આવે છે ત્યારે અચૂક ભૂલ દર્શાવે છે, આઠમી લાઇનમાં ભૂલ બતાવે છે કે વેરિયેબલ રેટ મે નોટ હેવ બીન ઇનિશિયલાઇઝ, અમાઉન્ટ ડોલર ઇઝ ઇક્વલ ટુ રેટ મલ્ટીપ્લાય બાય અમાઉન્ટ।
કારણ કે અહીંયા એણે એરર નથી બતાવી, આપણે રેટ ફ્લોટ રેટ આપ્યો છે પણ એને કોઈ કિંમત નથી આપી. ખરેખર જો તમે એનો ફરીથી ક્યાંય ઓપરેશનમાં ઉપયોગ કરતા હો તો એને કિંમત આપવી પડશે. તો ભૂલ એમણે અહીંયા નથી બતાવી, અહીંયા બતાવી છે. રીઝન શું? તો કહે છે કે રેટ એમને વાંચી લીધો ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પણ જ્યારે અમાઉન્ટની અંદર એની કિંમત મૂકવામાં આવી કે રેટ મલ્ટીપ્લાય બાય અમાઉન્ટ, તો એ વખતે એને રેટની કિંમત લેવા જાય છે જે મળતી નથી, જે પ્રોગ્રામ માટે ભૂલ ભરેલું છે. આપણે એ પ્રોગ્રામ જોઈ લઈએ. ટેસ્ટ વેર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન.